નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર સત્તર જોઈશું રોજની જેમ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ચીપકો આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું તો ચીપકો આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન લીલા વૃક્ષો કપાતા અટકાવવા માટે ચીપકો આંદોલન કરવામાં આવ્યું હતું આગળનો ક્વેશ્ચન સેકન્ડ નંબરનો ક્વેશ્ચન અફીનની ખેતી ક્યાં થાય છે તો અફીનની ખેતી ક્યાં થાય છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ જેનું સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉત્તર પ્રદેશમાં અફીનની ખેતી કરવામાં આવે છે કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન મધ્યપ્રદેશમાં કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર જવાબ સાથે આની પીડીએફ પણ તમને મળી જશે પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક કે બિહાર જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન મધ્યપ્રદેશ ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ગુજરાતનું કયું શહેર હકીકના પથ્થર માટે જાણીતું છે ભરૂચ શહેર હકીકના પથ્થર માટે જાણીતું છે વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર એકવીસમાં વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ કયો છે ચીન ભારત અમેરિકા કે ઇન્ડોનેશિયા સાચો જવાબ રહેશે બી ઓપ્શન ભારત આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન પદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન સૌરવ ગાંગુલીની આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે કેન્દ્રીય મહિલા અને બાળ મંત્રાલયે તાજેતરમાં જારી કરેલા આંકડાઓ મુજબ ભારતમાં કેટલા કુપોષિત બાળકો છે ભારતમાં કેટલા કુપોષિત બાળકો છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન તેત્રીસ લાખથી વધુ કુપોષિત બાળકો ભારતમાં છે સ્પેસ એક્સે તાજેતરમાં લો ઓર્બિટમાં કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા છે ચાલીસ પચાસ ત્રેપન કે પંચાવન જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ત્રેપન સેટેલાઇટ લોન્ચ કર્યા છે નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે વીવીએસ લક્ષ્મણ મહેન્દ્રસિંહ ધોની સૌરવ ગાંગુલી કે હરભજનસિંહ સાચો જવાબ રહેશે એ ઓપ્શન વીવીએસ લક્ષ્મણની નિમણૂક કરવામાં આવી છે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકે ચોરીના ગુનામાં મુખ્ય કેટલા તત્વો હોય છે તો ચોરીના ગુનામાં મુખ્ય પાંચ તત્વો હોય છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે કલમ બસો સત્યાવીસ બસો અઠ્યાવીસ કે બસો ઓગણત્રીસ તો અદાલતના તિરસ્કાર માટે કલમ બસો અઠ્યાવીસ લાગુ પડે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે કેટલા પ્રકારની ફોજદારી કોર્ટ રચવામાં આવેલી છે બે ત્રણ ચાર કે પાંચ કેટલા પ્રકારની તો જેનો જવાબ રહેશે સી ઓપ્શન ચાર પ્રકારની ફોજદારી કોર્ટ રચવામાં આવેલી છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું તો રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવ્યું હતું સી ઓપ્શન સાચો જવાબ રહેશે જૂનાગઢને કયા દિવસે સંપૂર્ણપણે આઝાદ કરી ભારત સાથે જોડવામાં આવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે મિત્રો નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જુનાગઢને સંપૂર્ણપણે આઝાદ કરી ભારત સાથે જોડવામાં આવ્યું હતું રેડિયમની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી આઈન્સ્ટાઈન હેનરી રૂથરફોડ મેડમ ક્યુરી કે ક્યુરી જ્યુલિયટ જેનો સાચો જવાબ રહેશે મેડમ ક્યુરી દ્વારા રેડિયમની શોધ કરવામાં આવી હતી ઓક્સિજનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી તો ઓક્સિજનની શોધ જેનો જવાબ રહેશે જે પ્રિસ્ટલી દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી ચામાંથી કયું તત્વ મળે છે નિકોટિન કેફિન કે ટેનિન તો ચામાંથી ટેનિન નામનું તત્વ મળે છે એટલે કે સી ઓપ્શન જવાબ રહેશે અફીણના છોડોમાંથી કયું તત્વ મળે છે તો અફીણના છોડોમાંથી જે તત્વ મળે છે તેનું નામ છે મોર્ફિન એટલે કે સી ઓપ્શન જવાબ રહેશે હેબર પદ્ધતિથી કયું રસાયણ બને છે સોડિયમ કાર્બોનેટ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કે એમોનિયા જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એમોનિયા હેબર પદ્ધતિથી એમોનિયા રસાયણ બનાવવામાં આવે છે તાણા રેડી મહોત્સવની શરૂઆત ક્યારથી થઈ હતી તાના રેડી મહોત્સવની શરૂઆત વર્ષ બે હજાર ત્રણથી કરવામાં આવી હતી અને કોના દ્વારા તાણા રેડી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી કયા મુખ્યમંત્રી દ્વારા તાનારદી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેરા નરેન્દ્રભાઈ મોદી કે આનંદીબેન પટેલ સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં સીએમ ડેશ બોર્ડમાં કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન જૂનાગઢે સીએમ ડેશબોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તાજેતરમાં બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમે રહે છે તો ગુજરાતનો જે ક્રમ આવે છે મિત્રો એ ઓપ્શન એટલે કે પ્રથમ ક્રમે રહે છે બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે છે તો દાહોદ મહીસાગર પંચમહાલ કે ડાંગ જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષ થઈ શકે છે તો ગુના માટે સૌથી વધુ કેદની સજા વીસ વર્ષની થઈ શકે છે અમદાવાદ શહેરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો અમદાવાદ શહેરની સ્થાપના સુલતાન અહેમાદ શાહ દ્વારા કરવામાં આવી હતી

એન્ડ લાસ્ટ ક્વેશ્ચન એમએસ વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય છે તો એમએસ વર્ડમાં વધુમાં વધુ પાંચસો ટકા ઝૂમ કરી શકાય છે તો મિત્રો આ હતા આપણા આજના ત્રીસ પ્રશ્નો ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્ર મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત